નેત્રંગમાં યુવકના નામે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી નાણાં પડાવવાનો કિસ્સો બહાર આવ્યો. રિપોર્ટર યુસુફ મોહમ્મદ મલેક. મારું નામ અયુબ પઠાણ છે. અહીંયા નેત્રંગમાં રહીને ધંધો કરીએ છીએ. હવે મારા ફેસબુક એકાઉન્ટ પર કોઈએ મારા ફોટા અને મારું નામ એ લઈને ફેક એકાઉન્ટ બનાવ્યું અને મારા કેટલાક મિત્રોને એણે રિક્વેસ્ટ મોકલેલી ફ્રેન્ડ બનાવી લીધા અને પછી એ મિત્રોને મેસેન્જર પર મેસેજ કરીને પૈસાની માગણી કરી કે ભાઈ હું ફસાયેલો છું, અર્જન્ટ મને કોઈને કીધું કે 8000 મોકલો, કોઈને કીધું કે 10000 રૂપિયા મોકલો, એમ કરીને બધાને મેસેજ કરીને પૈસાની માગણી કરી. હવે મોસ્ટ ઓફ બધા મિત્રો આપણને ઓળખતા હતા એટલે એ લોકોએ મને ફોન કર્યો કે ભાઈ ક્યાં છે. તો મેં કીધું હું તો નેત્રંગ છું. હવે પેલા ફેસબુક જે એકાઉન્ટ જે ફેક બનાવેલું એમાં પાટણનું લખેલું એમ, પણ એ લોકો આ તો બધા દિલ્હી ને હરિયાણા ને એ બાજુની એ ઠગ ઠોળકી હોય છે, એમનું કામ જ એ હોય છે. એટલે એ લોકોને પછી બધા મિત્રોને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ અયુબનું એકાઉન્ટ નથી, આ કોઈ ફેક છે. એ પછી મેં મારા સોશિયલ એટલે ફેસબુક પર અને વોટ્સઅપ પર મેં મેસેજ બી મૂકી દીધા કે ભાઈ મારા આ જે ફોટા સાથેનું જે ફેસબુક એકાઉન્ટ બતાવે છે એ ફેક છે, એના પર કોઈએ રિક્વેસ્ટ આવે તો એક્સેપ્ટ નહીં કરવી અને કોઈ પણ જાતની મેસેજમાં પૈસાનો વ્યવહાર કે આ તે કરવો નહીં, સાવચેત રહેવું. એટલે છેતરપિંડી તો થઈ નથી, થઈ ગયું છે, પરંતુ આનાથી આપણે એ શીખવાનું છે કે ભાઈ સોશિયલ મીડિયાને કેટલી સાવચેતીથી આપણે વાપરવાની જરૂર છે. આવા ઘણા બધા આવા ફોન પણ આવે છે, આપણી ફોનપે એપ છે કે ગૂગલ પે છે, એમાં અમુક વાર એવા મેસેજ આવતા હોય કે ભાઈ આપણને આટલું 4000 કે 6000 કે 10000 રૂપિયા આપણને બેનિફિટ મળે છે, આપણે યસ કરવાનું છે, ખાલી ક્લિક કરવાનું છે યસનું. અને ઘણી વાર મારા એક બે મિત્રોને એનો એવો અનુભવ થયો છે કે એ જ્યારે આપણે યસ કરીએ છીએ તો એ ખરેખર આપણા ખાતામાં આવતા નથી, એ એમાઉન્ટ આપણા ખાતામાંથી કપાઈને સામેવાળા પેલા જે ફ્રોડ કિસમ હોય છે એમની પાસે જતા રહે છે. એટલે આ જેટલા બી ઓનલાઈન બેન્કિંગ સિસ્ટમ છે, ઓનલાઈન જે નાણાકીય એપ્લિકેશન છે, એને ખૂબ જ સાવચેતીથી વાપરવાની જરૂર છે. અને ફેસબુક હોય, વોટ્સઅપ હોય, એના પર બી આપણે આપણો પાસવર્ડ આતે સમયસર ચેન્જ કરતા રહેવું અને આવા કોઈ પણ ફ્રોડ કોલ આવે અથવા ફ્રોડ મેસેજ આવે તો એને એવોઇડ કરવા, એ કોઈ બી દિવસ એને ખોલવું નહીં. અને એવી કોઈ ઘણીવાર લિંક પણ આવતી હોય છે, ફ્રોડ જે ટોળકી હોય એ લોકો દ્વારા લિંક પણ મોકલવામાં આવે છે, એવી કોઈ લિંક પર જઈને પણ ક્લિક કરવું નહીં.